જામનગર શહેર તથા જિલ્લામાં ભારે વરસાદના પગલે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જામનગર નજીક દરેડમાં પેટ્રોલ પંપ નજીક એક વ્યક્તિ પાણીમાં તણાવા લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. આખરે મોત સામે ઝઝૂમતા વ્યક્તિને મહામહેનતે બચાવી લેવાઈ હતી. જામનગર શહેરમાં ગત મોડી રાત્રે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યા પછી આજે સવારે થોડીવાર વરસાદે વિરામ લીધો હતો, પરંતુ બપોરે 2 થી 4 દરમિયાન ફરીથી તોફાની 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધ્રોલ પંથકમાં બપોરે 2 થી 4 દરમિયાન 4.5 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સાંજ સુધીમાં કાલાવડ પંથકમાં 1.25 ઇંચ, લાલપુરમાં 1.5 ઇંચ તથા જામજોધપુરમાં 4.5 ઇંચ વરસાદ નોંધાતા જિલ્લામાં સાર્વત્રિક 1.5 થી 1.75 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. યાત્રાધામ દ્વારકામાં સાંજે 4 થી 6 દરમિયાન માત્ર 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. 56 સીડી પરથી વરસાદી નીર વહેતા થયા હતા, તો શહેરના વિવિધ વિસ્તારોમાં જલભરાવની સમસ્યા સર્જાઈ હતી. દ્વારકા સંલગ્ન હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. દ્વારકામાં સાંજ સુધીમાં કુલ 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.